ચાંદાપલ્લી કાંડમાં ઇન્દ્રવદન આવ્યો મહત્વની ભૂમિકામાં. એલઆરડી પેપર લીક કેસમાં દિલ્હી ગયેલા ઉમેદવારોના સીસીટીવી આવ્યા સામે. 30 નવેમ્બરની રાત્રે મોડાસાના ટોલ પ્લાઝા પાસે કાર થઈ રહી છે પસાર. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સામે ગેરરીતિની ફરિયાદ બાદ કિરીટ પટેલનો જવાબ, કહ્યું મને બદનામ કરવા થઈ રહ્યું છે કાવતરું. મોરબીમાં 3 શખ્સો એક યુવકને ટ્રેક્ટર સાથે બાંધીને માર્યો ઢોર માર. તો હવે ગુજરાતમાં જે વિકાસ છે તે કોંગ્રેસે વધુ એક કેમ્પેન શરૂ કર્યું છે. વિકાસ ગાંડો થયો છે. અલ્પેશ કતરાને રાહત મળી છે. એક કેસમાં રાહત મળ્યા બાદ બીજા કેસમાં પણ રાહત મળી છે. જસદણની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે અને ચિત્ર પણ સ્પષ્ટ થશે. આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત અને હુચુ કુશળની સમાચારની શરૂઆત એક મહત્વના સમાચારથી આપને જણાવી દઈએ. કોંગ્રેસે નવું સોશિયલ મીડિયા કેમ્પેન શરૂ કર્યું છે. વિકાસ ગાંડો થયો બાદ હવે કોંગ્રેસનું ભાજપ સામે નવું કેમ્પેન શરૂ થયું છે. વિકાસ લીક થયોના વાત સામે આવી છે. વિકાસ લીક થયોના નામથી આ કેમ્પેન શરૂ થયું છે. એલઆરડી પેપરકાંડ બાદ સોશિયલ મીડિયામાં કેમ્પેન શરૂ થયું છે. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ, અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નરેન્દ્ર, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હવે નવું કેમ્પેન શરૂ થયું છે. જી, કોંગ્રેસ દ્વારા વિકાસ ગાંડો થયો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું અને એને સારી એવી સફળતા મળી હતી. ત્યારબાદ હવે જે એલઆરડી પેપર લીકનો સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે વધુ એક કેમ્પેન એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેન છે વિકાસ લીક થયો, અને એ અત્યારે હાલ કોઈ સોશિયલ મીડિયાના તમામ જે માધ્યમો છે એના પર આઈટી સેલ અને સાયબર ની જે સમગ્ર એમની ટીમ તૈયાર કરવામાં આવી છે, એ ટીમ દ્વારા આ રીટ્વીટ અથવા તો ફેસબુકના માધ્યમ થકી એને વાયરલ કરવામાં આવી રહ્યું છે. અને સોશિયલ મીડિયા પર કે જ્યાં સૌથી વધારે યુવાઓ છે એમના સુધી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમની છબી ખરડવા માટે આ એક ખાસ કેમ્પેન અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર, આ જે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, વિકાસ ગાંડો થયો છે, હવે વિકાસ લીક થયો છે, કેટલી અસર આગળ જતા પડી શકે છે? જી, અત્યારે હાલ ને જે શરૂઆતનો પ્રેમાસિસ પીરિયડ છે એની અંદર અત્યારે હાલ તો આ જે સમગ્ર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે એને સફળતા મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જેમ વિકાસ ગાંડો થયો છે એ લોકોને ગમતું અથવા તો અસરકારક સાબિત થયું હતું, અને એ જ રીતના લોકોના જે વાતચીતની અંદર આ બાબત અત્યારે હાલ જાણવા મળી રહી છે કે વિકાસ ગાંડો થયા બાદ હવે વિકાસ લીક પણ થઈ રહ્યો છે. અને એ જ અંગેના ચાહે પોસ્ટર્સ વોર હોય અથવા તો સોશિયલ મીડિયા પર હોય એ બાબતને વહેતી કરવામાં આવી છે, જ્યાં એક તરફ આક્રોશ યુવાઓની અંદર જોવા મળી રહ્યો છે. એવા સમયે આ રીતનું કેમ્પેન આવ્યું છે ત્યારે જરૂરથી એને મહદઅંશે સફળતા મળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ. તો કોંગ્રેસે એક સોશિયલ મીડિયા પર નવું કેમ્પેન શરૂ થયું છે. પહેલા વિકાસ ગાંડો થયો, હવે કોંગ્રેસનું નવું કેમ્પેન વિકાસ લીક થયો. એક તરફ લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા રદ થઈ, ત્યારબાદ હવે એક બાદ એક નવી વાતો સામે આવી રહી છે અને તેમાં પણ હવે કોંગ્રેસ દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે અને વિકાસ લીક થયો તેવું હેશટેગ સાથે લખવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. હવે વાત કરીશું પેપર લીક કાંડ વિશે. પેપર લીક કાંડ બાદ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, એક બાદ એક નવી કડીઓ મળી રહી છે, તેના વિશે વધુ એક સમાચાર મળી રહ્યા છે. પેપર લીક કૌભાંડ મામલે પોલીસે યશપાલ સહિત 3 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લીધી છે. યશપાલે પોતાનું લોકેશન બદલી નાખ્યું હતું તેવું એસપીનું કહેવું છે. દિલ્હીના ષડયંત્રકારોને ચકમો આપીને ગુજરાત સુધી પેપર પહોંચાડનાર આરોપી યશપાલ સોલંકીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે, જે પેપર લીક થયા બાદ વીરપુરમાં છુપાઈને બાજો હતો. આ સાથે જ પોલીસે
અન્ય એક ષડયંત્રકાર ઇન્દ્રવદન પરમાર અને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું છે. પેપર કાર્ડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે ધીરે ધીરે એક બાદ એક વસ્તુ સામે આવી રહી છે. જે વાહનો દિલ્હી ગયા હતા તેની પણ માહિતી મળી છે. રાજેન્દ્ર પણ યશપાલની સાથે દિલ્હીમાં ગયો હતો તેવી વાત પણ સામે આવી છે. આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે, પેપર લીક કાંડના ગુજરાતના ષડયંત્રકારો સાથે પોલીસને પણ સફળતા પ્રાપ્ત લાગી છે. ગઈકાલ સુધી ટોટલ 8 આરોપીને એરેસ્ટ કરવામાં આવી હતી અને 8 આરોપીને એરેસ્ટ કર્યા બાદ એ પૈકી 4 આરોપીના જ્યારે એને એરેસ્ટ કર્યા ત્યારે બીજે દિવસે એના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા અને અન્ય 4 આરોપીઓ કે જે લોકો દિલ્હી ગયેલા હતા પેપર જોવા માટે એ લોકોના 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે અને એ ટીમો અલગ અલગ કરી અને અમે તપાસ અર્થે દિલ્હી, ગુડગાંવ, રાજસ્થાન એ સાઈડ આરોપીઓ સાથે મોકલી છે કે આખું ષડયંત્ર કેવી રીતે રચાયું, ક્યાં એ લોકોએ હોલ્ડ કર્યા, કેટલા લોકોને એ લોકો રસ્તામાં મળ્યા, કયા વેહિકલ્સ આઈડેન્ટિફાય કર્યા એ લોકોએ અને એકચ્યુઅલી શું થયું હતું. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે FIR આપવામાં આવી એમાં યશપાલસિંહ વાઘેલા સોલંકી ઉર્ફે યશપાલ ઠાકોર આ આરોપી જે હતો એ એબ્સ્કોન્ડર હતો. એ એબ્સ્કોન્ડર થયા પછી એની શોધખોળ કરતા એવું જાણવા મળ્યું કે જે દિવસે એ પરીક્ષા આપવાની હતી એ દિવસે એનું સેન્ટર સુરત હતું. એ ફ્લાઇટમાં દિલ્હીથી બરોડા પહોંચ્યો અને બરોડાથી એ બાય રોડ સુરત ગયો અને જેમ મીડિયાની અંદર અત્યારે બતાવવામાં આવી રહ્યું છે એ ક્લાસમાં એન્ટર થાય છે અને પેપર પોસ્ટપોન કરવાથી એ ક્લાસમાંથી નીકળી ગયેલ છે અને ત્યાંથી એને ખબર પડી કે પેપર લીક થયું છે, એનું નામ આવ્યું છે, એટલે ત્યાંથી એને પોતાનું લોકેશન ના બતાવવા માટે એનો ફોન અને એના બીજા ફેમિલી સાથેના કોન્ટેક્ટ તમામ બંધ કરી દીધા અને ત્યાંથી એ ભાગી ગયો. આ 2 કે 3 દિવસની અંદર અમારી અલગ અલગ ટીમો ગઈ એને લોકેટ કરવા કે એક્ઝેક્ટલી ક્યાં ગયો હતો, કોને મળ્યો હતો અને હાલ એની ક્યાં લોકેશન છે. એમાં ગઈકાલ રાત્રે અમને એક સફળતા મળી છે જેમાં એને એના પોતાના ડિસ્ટ્રિક્ટ મહીસાગરમાં વીરપુરમાં એને લોકેટ કરવામાં આવ્યો અને ત્યાંથી અમે એને પકડી એની પૂછપરછ કરી અને આજે સવારે એને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તો ષડયંત્રકાર નિલેશ હજુ પણ અન્ય આરોપીઓની સાથે છે અને સાથે જ નિલેશ હજરી પોલીસ પકડથી દૂર છે, પરંતુ આ નામો આપવાથી ક્યાંક અચકાઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ સવાલ હવે એ થઈ રહ્યા છે કે પોલીસ આ તમામને ક્યારે ઝડપી લેશે. ઇન્દ્રવદન નિલેશ દિલ્હીની ગેંગના સંપર્કમાં હતા તે વાત પણ સામે આવી રહી છે. ઇન્દ્રવદન પરમાર સમગ્ર બાબત જાણતો હતો. દિલ્હીના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે. દિલ્હી ખાતે એટીએસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે. આગામી સમયમાં વધુ આરોપીઓ ઝડપાશે તેવું પણ SPનું કહેવું છે. પેપર કાર્ડના તાર ક્યાં સુધી પહોંચી રહ્યા છે અને સાથે જ કેટલી કડીઓ મળી રહી છે તે તો જોવું જ રહેશે. યશપાલ અને જે મેં અગાઉ બી કીધું હતું નિલેશ, હજી નિલેશ અમે નથી પકડી શક્યા પણ અમારી ટીમો એની પાછળ લાગેલી છે એ અને આજે જે બીજો આરોપી અમે લોકોએ એરેસ્ટ કર્યો છે જેનું નામ છે ઇન્દ્રવદન પરમાર, આ ત્રણે ત્રણ ભેગા થઈ અને બરોડા પોતાની જે લોકેશન છે ત્યાંથી આ લોકોએ કોન્સ્પિરસી રચી અને દિલ્હીની ગેંગ સાથે કોન્ટેક્ટ કરી અને પેપર લીક કરવાનું આખું ષડયંત્ર બહાર કાઢ્યું છે. હજી નિલેશ સાથે હું નહીં કહી શકું એવા અમુક નામો છે જે અમે લોકો તપાસમાં ડે ટુ ડે જેવા એને એરેસ્ટ કરશું, લોકેટ કરશું અને એના રોલ આઈડેન્ટિફાય કરશું એવા અમે આપની સમક્ષ રાખશું. એવા અન્ય લોકો પણ છે કે જેની સંડોવણી આ કોન્સ્પિરસીમાં છે અને ખૂબ ડિટેલ સુધી એ લોકો ઇન્વોલ્વ થઈને એ લોકો મોનેટરી બેનિફિટ અવેલ કર્યો છે, એ લોકોએ ફાયદો લેવા માટે આખી કોન્સ્પિરસી રચી છે, એવા લોકો પણ એમાં સામેલ છે. તો પ્રશ્નપત્ર તૈયાર કરવાની સિનિયર અધિકારીઓને પણ ક્યાંક જવાબદારી હતી. એક ચોક્કસી વાત કહી શકાય, પ્રેસ સ્ટ્રોંગ રૂમ સુધી પેપર પહોંચાડવામાં ખાસ તકેદારી પણ રાખવી જોઈએ. પ્રેસ સ્ટ્રોંગ રૂમ સુધીની કામગીરીનું સતત હવે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે, કારણ કે જે પ્રમાણે આ ઘટના બની છે તે ચોક્કસી વખોડવા જેવી છે. કારણ કે કેટલા બધા સૂત્રો અને સાથે જ કહી શકાય કે કડીઓ અને એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે. સમગ્ર ષડયંત્ર કેવી રીતે અંજામ અપાયો તે એક સવાલ ચોક્કસ થયો છે. પણ આપને જણાવી દઈએ કે સમગ્ર ષડયંત્ર યશપાલ, નિલેશ અને ઇન્દ્રવદને ઘડ્યું હતું.
આ ત્રણેય આરોપીઓએ વડોદરાથી દિલ્હીની ગેંગનો સંપર્ક કર્યો હતો, જે બાદ યશપાલને ઇન્દ્રવદને રૂપિયા આપી અને યુવાનો સાથે દિલ્હી મોકલ્યો હતો. યશપાલ અને નિલેશ અન્ય 25-30 યુવાનો સાથે બાય રોડ દિલ્હી પહોંચ્યા હતા. ગુરુગ્રામ યુવાનો પહોંચ્યા તો ત્યાં તેમની સામેથી દિલ્હીની ગેંગના માણસો લેવા માટે પણ પહોંચ્યા, જે બાદ પાંચ પાંચના ગ્રુપમાં તેઓ અલગ અલગ થયા હતા, વહેંચાયા હતા અને આગળ નીકળ્યા હતા. એક બાદ એક કડીઓ આપ જોઈ શકો છો કેવી રીતે સામે આવી રહી છે અને પેપર લીક કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કે જ્યારે એ પાંચ છોકરાઓ પૈકી એકમાં બેઠો હતો ત્યારે ઇન્દ્રવદન, નિલેશ અને બીજાના કહેવાથી એણે વેફરના પેકેટની અંદર જે આન્સરશીટ બતાવવામાં આવી હતી એમાં જે આન્સરશીટના આન્સર્સ હતા એને કોપી કરીને વેફરની અંદરના પેકેટમાં મૂકી દઈ અને વેફરનું પેકેટ એણે ખિસ્સામાં મૂકી દીધું હતું. જ્યારે આ પેપર પૂર્ણ થયું જોઈને ત્યારે આ લોકોને પાછા ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને લોકોને રૂમની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે યશપાલના ખિસ્સામાંથી આ નીકળ્યું હતું વેફરનું પેકેટ, પણ વેફરનું પેકેટ હોવાના કારણે એ લોકોને શંકા ના ગઈ અને યશપાલ ત્યાંથી એ પેપરના આન્સર્સ લઈ અને ગુજરાત આવી શક્યો. આનો અર્થ એ થાય કે દિલ્હી બેઝ જે ગેંગ છે એ ગેંગ કેટલા ફૂલપ્રૂફ કામ કરી છે અને અહીંયા આન્સર ના પહોંચે એની તકેદારી લીધી છે. તેમ છતાં આ લોકો જે નિલેશ, ઇન્દ્રવદન, યશપાલ અને બીજા એ તમામ લોકોએ ગમે તેમ કરીને આન્સર અહીંયા સુધી મેળવ્યા, અહીંયા સુધી આવ્યા અને આવ્યા બાદ એટલે બીજાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. અરવલ્લીથી એક સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું. આપને જણાવી દઈએ, લોકરક્ષક દળના પેપર લીકના મામલે જે સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દિલ્હી ગયેલા જે ઉમેદવારો છે તેમના સીસીટીવી સામે આવ્યા છે. મોડાસાના વાંટડા ટોલ પ્લાઝાના આ સીસીટીવી છે જે હવે સામે આવ્યા છે. 7 અને 8 પૈકી તમામ જે ગાડીઓ છે તે પસાર થઈ છે. 30 નવેમ્બરે રાત્રે 12:39 કલાકે આ ગાડીઓ પસાર થઈ હતી. ટોલ પરના બુથ 7 અને 8 પરથી આ તમામ ગાડીઓ પસાર થઈ હતી. ઇનોવા તુફાન કાર સીસીટીવી માં જતી પણ દેખાય છે. આપને જણાવી દઈએ, ફૂટેજ સામે આવ્યા છે. કાંડની જે મળતી કડીઓ છે તે ધીરે ધીરે સામે આવી રહી છે. ગાડી નંબર પણ સામે આવ્યો છે. ટોલ પ્લાઝાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારમાં સવાર દિલ્હી જનારા ઉમેદવાર હોવાની વાત ચોક્કસથી સામે આવી રહી છે. આજે ગાંધીનગરથી એલસીબી પોલીસ એલઆરડી પેપર કૌભાંડના આરોપીને લઈને અહીંયાથી પસાર થયેલ અને તારીખ 30ના રોજ રાતના 12-1 વાગ્યાના સમયમાં એ ગાડીઓ અહીંથી પસાર થયેલ છે, જેમાં 2 ઇનોવા અને 1 તુફાન જણાય છે. અને પોલીસ જ્યારે પણ અમારો સપોર્ટ માંગશે ત્યારે અમે મદદ કરવા તૈયાર છીએ. તો સુરતની સ્કૂલમાં યશપાલનો નંબર લાગ્યો હતો, તેના ફૂટેજ સામે આવ્યા છે અને યશપાલ પણ આ ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ, સુરતની સ્કૂલમાં યશપાલે પરીક્ષા આપી હતી અને વર્ગખંડમાં યશપાલ પણ દેખાયો હતો, તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ, એક બાદ એક ખુલાસાઓ સમાચાર પણ મળી રહ્યા છે. આપ જોઈ શકો છો યશપાલના ફૂટેજ સામે આવ્યા છે કે તે વર્ગખંડમાં પ્રવેશ કરી રહ્યો છે, પેપર લઈ રહ્યો છે, પેપર આપીને ત્યાંથી બહાર પણ નીકળી રહ્યો છે. તે તમામ વસ્તુ ફૂટેજમાં જોઈ શકાય છે. સુરતની સ્કૂલમાં યશપાલનો નંબર આવ્યો હતો અને ત્યાં તે પહોંચ્યો પણ હતો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના ફોર્મમાં પણ તેનું નામ દેખાઈ રહ્યું છે. તો સેક્ટર 7 પોલીસ દિલ્હી જવા રવાના અને સાથે જ આપણે જણાવીએ કે તપાસ ટીમમાં 5 સભ્યો છે અને આખું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જે તમામ લોકો છે તેના દિલ્હી કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. યશપાલની માહિતી જે છે તેની ખરાઈ પણ કરવામાં આવશે. 3 આરોપીને લઈને પોલીસ ત્યાંથી રવાના થઈ ચૂકી છે. લોકરક્ષક પેપર લીક કાંડ મામલે વધુ એક સમાચાર અને ખુલાસો. સેક્ટર 7 પોલીસ દિલ્હી જવા રવાના થઈ છે. આપને જણાવી દઈએ.
પેપર લીક કેસમાં અત્યારે પોલીસની ટીમ પહોંચી છે શામળાજીના આસોપાલવ હોટલમાં. આ હોટલમાં આજે આરોપીઓ જે છે પેપર લીંકના અને તમામ આરોપીઓ આ હોટલમાં આવ્યા હતા અને આ સમગ્ર જે કેસને લઈને હાલ તો જે પોલીસની અને ક્રાઇમબ્રાન્ચની ટીમ અત્યારે હાલ હોટલના માલિક સાથે પૂછપરછ કરી રહી છે. સીસીટીવી મેળવી રહી છે, જે મહત્વના પુરાવા છે તે મેળવી રહી છે. કારણ કે 25 થી 30 જેટલા યુવકો જે ઉમેદવારો જે હતા જે પેપર લીક મામલે જે આન્સરશીટ મેળવવા માટે જે દિલ્હી ગયા હતા તે તમામ લોકો અત્યારે હાલ આ હોટલમાં આવ્યા હતા અને પોતે ત્યાં થોડો સમય રોકાયા હતા, જેથી કેટલા યુવકો ત્યાં હતા તેઓની ઓળખને લઈને અને તેમના સીસીટીવી મેળે તેની અત્યારે હાલ કાર્યવાહી અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે 29 તારીખે જયારે આ લોકો જે પોતે ગાડીઓમાં જે દિલ્હી જવા નીકળ્યા હતા એ દરમિયાન આસોપાલવ જે હોટલ જે છે શામળાજી પાસે આવેલી જે છે ત્યાં રોકાયા હતા અને ત્યારબાદ તેઓ શામળાજીથી જે ત્યાંથી નીકળીને તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. અને હાલ તો આ સમગ્ર મામલે ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા આજે હોટલના જે માલિકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, સાથે આરોપીને રાખીને આ સમગ્ર કેસના રિકન્સ્ટ્રક્શનને લઈને હાલ તો શામળાજી તપાસ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે હાલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બે ટોલ ટેક્સમાંથી જે 5 ગાડીઓ છે તેના સીસીટીવી તો પોલીસે મેળવી લીધા છે, સાથે આજે આરોપીઓ આ હોટલમાં રોકાયા હતા તો કેટલા લોકો હતા અને કયા કયા લોકો હતા તેના સીસીટીવી મેળવવા માટેની પણ તવાયત હાથ ધરી છે. કેમેરામેન નરેશ મોરી સાથે અનિતા પટેલની વીટીવી ન્યૂઝ શામળાજી. લોક રક્ષક ભરતીમાં જે ગેરરીતિ છે તેને અટકાવવા માટે હવે કયા પગલા, તો ચોક્કસથી તેમાં આપણે જણાવી દઈએ કે વિડીયો રેકોર્ડિંગ સાથે જીપીએસ ડિવાઇસનો પણ ઉપયોગ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગ રૂમ પર દેખરેખ માટે સુરત પોલીસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવશે અને પરીક્ષા સેન્ટર્સ પર તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય તે માટે સિનિયર્સને પણ ઉભા રાખવામાં આવશે. પેપર ચકાસણીની કામગીરીમાં વિશેષ ધ્યાન રાખવામાં આવશે. લોક રક્ષક ભરતીમાં ફરીથી કોઈ ગેરરીતિ ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને આપને જણાવી દઈએ કે ફૂલ પ્રૂફ જે સિસ્ટમ છે તે તૈયાર કરવામાં આવી છે, સિનિયર અધિકારીઓને તમામ જવાબદારી સોંપાય છે. આજે ગુજરાતમાં રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જેટલી શિક્ષણને લઈને ચર્ચામાં નથી તેટલી જ ચર્ચામાં અત્યારે બહાર આવી છે. કિરીટ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભ્રષ્ટાચારમાં એમએલએ હવે ફસાયા હોય તેવી વાત સામે આવી છે. હોદ્દાનો લાભ ઉઠાવીને લાખો રૂપિયાની ઉછાપત કરી હોવાની વાત અત્યારે હાલ સામે આવી છે. આપને જણાવી દઈએ 2012 થી 2016માં લાખો રૂપિયાની ગેરરીતિ કર્યાનો આરોપ પણ લાગ્યો છે. સ્થાનિક ધારાસભ્ય લઈને વિવાદમાં છે. ભ્રષ્ટાચારના પાઠને લઈને વિવાદ પણ ક્યાંક આસમાને પહોંચી રહ્યો છે. ધારાસભ્ય કુલપતિ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવી રહ્યા છે. અનેક પુરાવા પણ છે તેવી વાત સામે આવી રહી છે. પાટણના એમએલએ સામે પોલીસ ફરિયાદ થઈ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વતી ભરતી કરવાનું કામ યુનિવર્સિટી દ્વારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલને આપવામાં આવેલું. આ કામગીરી દરમિયાન ઘણી બધી ગેરરીતિઓ થયેલી છે એવી યુનિવર્સિટીને ફરિયાદ મળી. આ ફરિયાદ યુનિવર્સિટીની કારોબારી સભામાં મૂકવામાં આવી અને કારોબારી સભાએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે આ બાબતે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કે જે એમએન લો કોલેજના અધ્યાપક છે, એ જે રાજ્ય સેવક છે અને યુનિવર્સિટી અને સરકાર માન્ય અધ્યાપક છે, તો એમની પાસે તેનો ખુલાસો મંગાવવો અને આ હિસાબો મંગાવવા. જો તેઓ હિસાબો અને ખુલાસો ન મોકલી આપે તો પોલીસ ફરિયાદ કરવાનો કારોબારી સભાએ ઠરાવ કરેલો. તે પ્રમાણે આ ફરિયાદ કરવામાં આવેલી છે. એમના દીકરાને ગેરકાયદેસર નોકરી આપી હતી અને રાજીનામું આપવું પડ્યું. સુપ્રીમ એન્ટીની અંદર કરોડોનું કૌભાંડ કર્યું છે. બીજી બીએડની ભરતીની અંદર એમને લાખો રૂપિયા લઈ અને ભ્રષ્ટાચાર કર્યો છે. એમને જ સાબિત કર્યું કે બીએડની અંદર ભૂતિયા વિદ્યાર્થીઓ છે. અમારી તમામ જે માગણીઓ હતી, રજૂઆતો હતી એ સાચી પડી છે અને એના લીધે એમના દીકરાને રાજીનામું આપવું પડ્યું. સરકારે એમના વિરુદ્ધમાં તપાસ કમિટી નિમી અને અમોને હેરાન કરવા માટે
એમને અગાઉ મારા નાનાભાઈ દિલીપ પટેલને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હતા અને અમદાવાદ હાઈકોર્ટે એમના વકીલ પાસે માફી મગાવી અને દિલીપ પટેલને પુનઃ ફરજ પર લેવામાં આવ્યા. અમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ નોંધવાની છે એવી માહિતી અમને મળતો અમે અગાઉ બે વાર પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અને ડીએસપીને રજૂઆત કરેલી હતી કે અમારા વિરુદ્ધમાં આવી ફરિયાદ આવે તો પૂરતી તપાસ કર્યા સિવાય નોંધવી નહીં. રોકાઈશું વધુ એક વિરામ માટે, આપ જોતા રહો વેજ ન્યૂઝ.